સુરત પાલિકામાં મંજીરા વિભાગ કરો શરૂ, આ સનસનીખેજ નિવેદન આપ્યું છે ખુદ ભાજપના કોર્પોરેટર કનુ ગેડિયાએ. સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠક મળી હતી. આ બેઠકમાં વોર્ડ નંબર 2 અને 3માં ડ્રેનેજની સમસ્યાનો ભાજપના કોર્પોરેટર કનુ ગેડિયાએ મુદ્દો ઉઠાવ્યો, જે બાદ આક્રમક અંદાજમાં કનુ ગેડિયાએ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર વરસ્યા અને મંજીરા વિભાગ શરૂ કરવા ટકોર કરી. તો એબીપી અસ્મિતા સાથેની વાતમાં બોલ્યા કે બે જવાબદાર અધિકારીને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવા જોઈએ. આ સુરત શહેરના કોઈને કોઈ વિભાગ અથવા ઝોનમાં એવા અધિકારીઓ હોય છે કે જે ફક્ત ને ફક્ત પદ ઉપર રહે છે, ફક્ત ને ફક્ત ખુરશી ઉપર છોંટી રહે છે, પરંતુ કોઈ જ પ્રકારનું કામ કરતા નથી. તો આવા અધિકારીઓ માટે એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને દરેક ઝોનમાંથી અને દરેક વિભાગમાંથી જે આવા આળસુ અને કામછોર અધિકારીઓ છે તેમને એ વિભાગમાં દાખલ કરી દેવા જોઈએ. એ માટે મેં માંગ કરી હતી. હાલમાં જે ડ્રેનેજ છે તે અત્યંત સાંકડી પડે છે. નાના વરાછા, સરથાણા અને સીમાડા વિસ્તારમાં જે ડ્રેનેજ છે તે પીક અવર્સમાં એટલે કે સવારના સમયમાં સલકાય છે અને ઉભરાય છે. તો જ્યારે વરસાદ આવશે તો ત્યારે જે વરસાદી પાણી પણ ત્યાં આવશે તો એ ગટરમાં સમાશે નહીં. તે માટે થઈને વારંવાર અમે રજૂઆત કરી છે કે આ ગટર મોટી કરવામાં આવે અને નવા DPR બનાવવામાં આવે. અને TP 85 આ વિસ્તારમાં હાલમાં પણ ડ્રેનેજની વ્યવસ્થા નથી એટલે એમ વારંવાર રજૂઆત કરતા હતા. 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે આ નવો વિસ્તાર છે, આ નવા વિસ્તારમાં ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ ભૈરવભાઈ દેસાઈ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ કહે કે હજુ અમે DPR બનાવીએ છીએ.